તુરત સવારે કલેક્ટર અને કમિશનરની અધ્યક્ષતામાં શહેરમાં તમામ સંવેદનશીલ જગ્યાએ ફાયર સેફટી એનઓસી સર્વે કરવામાં આદેશ આપ્યા હતા, જેમાં જૂનાગઢના 77 ટ્યુશન ક્લાસીસ બંધ કરવા સૂચના જારી કરવામાં આવી હતી. આ સાથે શિક્ષણ જગતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુરતમાં બનેલી ગુજારી ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા આદેશો જારી કરવામાં આવતા આજે સવારના સુમારે કલેક્ટર અને કમિશનરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક બોલાઈ હતી, જેમાં શહેરની તમામ સંવેદનશીલ જગ્યાએ ફાયર સેફટી એનઓસી સર્વેની કામગીરી તાત્કાલિક અસરથી કરવા આદેશો જારી કરવામાં આવ્યા હતા. એમ કે નંદાણીયા, ઇન્ચાર્જ નાયબ કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા. એકચ્યુઅલી સુરતમાં જે ખૂબ જ ગંભીર પ્રકારની દુર્ઘટના બનેલી છે, આવી દુઃખદ ઘટનાઓ બનવા ન પામે એના માટે તકેદારીના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય CS સાહેબ દ્વારા તમામ કોર્પોરેશનમાં તાત્કાલિક ધોરણે સૂચનાઓ આપવામાં આવેલ છે, જેના ભાગરૂપે અમે જૂનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ 11 ટીમો બનાવેલી છે. કુલ 20 વોર્ડ છે, એમાં જે વોર્ડમાં કોમર્શિયલ એક્ટિવિટી વધારે થાય છે અને જે ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ આ પ્રકારની જ્યાં વધારે છે એવી જગ્યાએ અમે એક એક વોર્ડ માટે અલગ ટીમ અને જે વોર્ડમાં આવી એક્ટિવિટી ઓછી હોય એમાં એક કરતાં વધારે વોર્ડને આવરી લે કુલ 11 ટીમો બનાવેલી છે. આ ટીમમાં એક અમારા મુખ્ય લીડર તરીકે, હેડ ટીમના લીડર તરીકે એક મુખ્ય અધિકારી રાખવામાં આવેલ છે. એની સાથે દરેક ટીમમાં ફાયરમેન, દરેક ટીમમાં અમારા હોસ્પિટલના અનુસંધાને હેલ્થ શાખાના કર્મચારી અને આ રીતનું આયોજન કરી અત્યારે પ્રથમ તબક્કે તમામ ટ્યુશન ક્લાસીસ કે જેમની અમારી પાસે અત્યારે 77 ટ્યુશન ક્લાસીસની યાદી અવેલેબલ છે કે જેનો અગાઉ અમે સર્વે કરેલો હતો, આ 77 ટ્યુશન ક્લાસીસમાં તાકીદના ધોરણે અમારા દ્વારા સર્વે કરવામાં આવી રહેલ છે. તમામ ટીમો અત્યારે રવાના થઈ ગયેલી છે અને પ્રથમ તબક્કે તમામ ક્લાસીસને બંધ કરવાની સૂચના છે કે ભાઈ અત્યારે તાત્કાલિક બંધ કરી દો. ત્યારબાદ ફાયર NOC અને ફાયર માટેના જરૂરી ઇક્વિપમેન્ટ વગેરે કમ્પ્લીટ કરી અને ફાયરનો અભિપ્રાય મેળવી લેવામાં આવે ત્યાર પછી જ ટ્યુશન ક્લાસ શરૂ કરવા આવી સૂચનાઓ આપવામાં આવેલ છે. પછી બેઝમેન્ટમાં કે જ્યાં ખરેખર બંધકામ મંજૂરી વખતે પાર્કિંગની સુવિધા રાખવામાં આવેલી છે અને એવી જગ્યાએ જો આ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવતી હોય તો એ જગ્યાએ તાત્કાલિક ધોરણે સીલ કરવાની સૂચનાઓ આપેલ છે. કારણ કે જે એ બિલકુલ ગેરકાયદેસર વસ્તુ છે એટલે ચલાવવામાં નહીં આવે, આ માટે માનનીય કમિશનર સાહેબે ખૂબ સ્ટ્રિક્ટલી સૂચના આપેલ છે અને સવારે 10:30 વાગ્યે માનનીય કમિશનર સાહેબ દ્વારા મિટિંગ લઈ તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રાંત અધિકારી વગેરેને પણ કલેક્ટર સાહેબ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને અત્યારે અમારી ટીમો આ બાબતે કાર્યરત છે. KM દસ્તુર, ફાયર ઓફિસર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે આજે જેમ અમારી મિટિંગ થઈ હતી 10 વાગ્યાથી 4 વાગ્યા તેવી અમે 11 જેટલી ટીમ બનાવેલી છે આખા જૂનાગઢના અલગ અલગ વિસ્તારોના વોર્ડમાં. જેટલા બી ટ્યુશન ક્લાસીસ ચાલતા હશે કે કોઈ પણ ઇલીગલ ટ્યુશન ક્લાસીસ ચાલતા હશે બધાને તાત્કાલિક અસરથી બંધ કરાવવાના છે અને તે ઉપરાંત કોઈ બી બેઝમેન્ટમાં કે ટેરેસ પર ઓપરેટ થતા કોઈ બી ટ્યુશન ક્લાસીસ હશે તો તેને કોઈ પણ નોટિસ વગર સીલ કરવામાં આદેશ કરવામાં આવેલ છે અને જે ટ્યુશન ક્લાસીસ બંધ રહેલ છે ને ત્યાં કોઈ હાજર નથી એવી જગ્યા પર નોટિસ ફટકારવામાં આવશે અને એમાં 2 દિવસમાં અમલવારી શરૂ કરવાનો આદેશ કરવામાં આવશે લોકોને. એ 2 દિવસમાં જો એ લોકો આદેશનું પાલન નહીં કરે તો તે ટ્યુશન ક્લાસીસને બી સીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે જે લોકો ઇન્કાર કરશે આ બધું કરવા માટે એની ઉપર કડક કાર્યવાહી આપણા કમિશનર સાહેબ થ્રુ કરવામાં આવવાની છે કે જે લોકો બી ફાયરની સુવિધા ઉપલબ્ધ નથી કરી જાહેર જનતાની સલામતીને નુકસાન પહોંચી શકે છે તે માટે થઈને આજે એક મેગા ચેકિંગ અમે રાખેલું છે ને આજના દિવસમાં ફક્ત ખાલી ટ્યુશન ક્લાસીસ પણ નહીં પણ કોઈ બી કમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે કે કોઈ પણ એવા લાઇસન્સ વગરના રેસ્ટોરન્ટ છે જે લોકોએ ઇલીગલ બધું અંદર સ્ટોરેજ કરેલું છે તેની ઉપર બી ચકાસણી કરવાની છે. આ અંગે મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સુરત ખાતે બનેલી ગુજારી ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા આદેશો જારી કરવામાં આવતા આજે કલેક્ટર અને કમિશનરની અધ્યક્ષતામાં સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓની બેઠક બોલાવી હતી, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સંવેદનશીલ ગણવામાં આવતા ટ્યુશન ક્લાસીસ, હોસ્ટેલો, રેસ્ટોરન્ટ, હોટલો, થિયેટરો,
પ્રાથમિક માધ્યમિક શાળાઓ, હોસ્પિટલો, કોમર્શિયલ તેમજ ભયજનક બિલ્ડિંગોમાં ફાયર સેફટી અને એનઓસી સર્વેની કામગીરી કરવા આદેશો આપવામાં આવ્યા હતા. આદેશોના પગલે જૂનાગઢ મહાનગરપાલિકા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન નીચે 11 જેટલી ટીમો બનાવી દરેક ટીમમાં એક અધિકારી, એક ફાયર અધિકારી, એક હેલ્થ વિભાગના અધિકારી સહિતના કર્મચારીઓની ટીમે આ સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. જૂની તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ શહેરના 77 જેટલા ટ્યુશન ક્લાસીસને પોતાના ક્લાસીસ બંધ રાખવા સૂચના જારી કરવામાં આવી હતી. આગામી સમયમાં ફાયર સેફટી એનઓસી ન લેનાર તમામ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેમજ જરૂર પડે તો ફોજદારી રાહે પણ કાર્યવાહી થવાના સંકેતો ડીએમસીએ આપ્યા હતા. વંદરાજ ચૌહાણ સાથે નિખિલ પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.